આપણે આ સમજવું જ જોઈએ એન્જિનિયરિંગનો અર્થ છે કે અનિવાર્યપણે વસ્તુઓને એ રીતે બનાવી જે રીતે આપણે ઈચ્છીએ તે એન્જિનિયરિંગ છે કે નહીં આ બિલ્ડિંગને એન્જિનિયર કરવું એટલે શું આપણે જે રીતે ગમે એ રીતે જ જોઈએ છે આપણે કોઈ ઝાડ નીચે બેસી શક્યા હોત પરંતુ આપણે આ ઇમારતનું નિર્માણ કરવાનું પસંદ કર્યું છે કારણ કે આપણે એ વસ્તુ હેઠળ બેસવું છે જે આપણે આપણી રીતે એન્જિનિયરિંગ કરેલી હોય જે આપણા માટે અનુકૂળ હોય આપણે તે સ્થાનને એર કન્ડિશન કર્યું કારણ કે આપણે ચોક્કસ તાપમાન જોઈએ છે આપણે આ બધું કર્યું પરંતુ શું એ મહત્વનું નથી કે તમે આનું એન્જિનિયરિંગ કરો હેલો બહાર વાતાનુકૂલિત છે અંદર ઉકળાટ છે એનો શું અર્થ હું કહું છું ઉર્જા તમારી ઉપર બરબાદ થઈ રહી છેલ્લા સો દોઢસો વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના આગમનથી આપણી પાસે કોઈ પણ પેઢી કલ્પના કરી શકે તેના કરતા વધુ આરામ અને સગવડ છે કે નહીં તમારી પાસે કલ્પના કરી શકે તેના કરતાં વધુ આરામ અને સુવિધાઓ છે આપણે શારીરિક રીતે ભૌતિક રીતે અત્યાર સુધીની સૌથી આરામદાયક પેઢી છીએ પરંતુ શું તમે કહી શકો છો કે તમે સૌથી શાંતિપૂર્ણ પેઢી છો આનંદદાયક પ્રેમાળ ના અથવા શું તમે એમ પણ કહી શકો છો કે તમે સૌથી બુદ્ધિશાળી પેઢી છો તે કહેવું ખોટું હશે કોઈ પણ જે પોતાનો બુદ્ધિશાળી હોવાનો દાવો કરે છે તે મૂર્ખતા દર્શાવે છે કે નહીં કારણ કે બુદ્ધિનું મહત્વ એ છે કે એ તમને બતાવે છે કે તમારી બુદ્ધિમાં કેટલી ખોટ છે ફક્ત કોઈ મૂર્ખ જ વિચાર કરી શકે છે કે ત્યાં કોઈ ખોટ છે જ નહીં ખરેખર બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા જુએ છે કે મારી બુદ્ધિમત્તામાં કેટલી ખોટ છે ટેકનોલોજીની સંસ્થામાં હોવાનું મહત્વ ફક્ત ક્યાંક સારી જગ્યાએ નોકરી મેળવવા માટે લાયક બનવું અથવા દેશની બહાર જવા પાસપોર્ટ મેળવવા માટે લાયક બનવું પણ નથી તે જીવનને બનાવવાની રીત હોવું જોઈએ જીવન અત્યારે જે રીતે ચાલી રહ્યું છે તેના કરતાં વધુ સારું બનવું જોઈએ કારણ કે આ એક મૂળભૂત જવાબદારી છે કે જે લોકોની પેઢી તરીકે આપણી પાસે છે કારણ કે આપણે આ ગ્રહ પર ખૂબ ટૂંકા સમય માટે જગ્યા રોકી છે જ્યારે છેલ્લી પેઢીએ આ ગ્રહ આપણને આપ્યો જે પણ રીતે તેઓએ આપ્યો તે આપણી જવાબદારી છે કે જ્યારે આપણે તેને છોડીને જઈએ ત્યારે આપણે જેવું મળ્યું હતું તેના કરતાં થોડું સારું કરીને જઈએ મહત્વપૂર્ણ છે કેટલું સારું કેવી રીતે સારું એ તમે નક્કી કરો હું ફક્ત ઇકોલોજીકલ રીતે સારું નહીં કહું પરંતુ દરેક રીતે વધુ સારું આપણે જે રીતે મેળવ્યું તેના કરતાં તે વધુ સારું હોવું જોઈએ મીન્સ આનો અર્થ એ છે કે આપણે પોતાનું એન્જિનિયરિંગ એ રીતે ફિટ થવા માટે કરવું પડશે જુઓ સારી રીતે એન્જિનિયરિંગ કરેલી મશીન એટલે ઘર્ષણની માત્રા તદ્દન ઓછી એવું નથી હા સારી રીતે એન્જિનિયરિંગ કરેલી મશીન એટલે શું ઘર્ષણની માત્રા તદ્દન ઓછી ભારે ઘર્ષણનો અર્થ થાય છે ખરાબ રીતે એન્જિનિયરિંગ કરેલું શું એવી સમજ નથી તેથી યોગના મૂળ સિદ્ધાંતો આ છે યોગના મૂળ સિદ્ધાંતો ભૌતિક અસ્તિત્વની ભૂમિતિમાં છે જો તમે આ માનવ રચના શું છે તેની ભૂમિતિને સમજો શરીર મનોવૈજ્ઞાનિક માળખું રાસાયણિક પ્રક્રિયાઓ ઉર્જા રચના જો તમે આની ભૂમિતિને સમજો અને કોસ્મિક ભૂમિતિનું નિરીક્ષણ કરવા સક્ષમ બનો જો આ બે વસ્તુઓ સારી રીતે ગોઠવાયેલી હોય તો અચાનક તમારું જીવન સરળતાથી ચાલવા લાગશે તમારું જીવન હવે દયનીય સ્થિતિમાં નથી પરંતુ તે જાદુ છે કારણ કે તમે વસ્તુઓની સાચી ભૂમિતિ મેળવી છે ભૌમિતિક રીતે સારી કોઈ પણ વસ્તુ સંપૂર્ણપણે સરળ રીતે અને ખૂબ લાંબા સમય સુધી કાર્ય કરશે આ એક એવું કંઈક છે જે તમે યુવાન હો ત્યારે તમારે તમારી સાથે કરવું જોઈએ તમારા જીવનમાં તમે શું કરવા માંગો છો તે મહત્વનું નથી એક વસ્તુ જે થવી જ જોઈએ તમારું શરીર અને તમારું મગજ તમારા માર્ગમાં ન આવવા જોઈએ એને તમારા માટે કાર્ય કરવું જ જોઈએ હા કે ના હેલો તમારું શરીર અને તમારું મન તમે જે બનવા ઈચ્છો છો એ બનવાના માર્ગમાં ના આવવું જોઈએ હમણાં મોટા ભાગના લોકો માટે તેઓ પોતે જ એક મોટી સમસ્યા છે જ્યારે તમે જ કોઈ સમસ્યા હોવ ત્યારે તમે વિશ્વની કેવી રીતે ઉકેલશો જો તમે ખરેખર વિશ્વની સમસ્યાઓને ઉકેલવા માંગો છો તો આ ક્યારેય સમસ્યા ન હોવું જોઈએ છે કે નહીં હું કોઈ સમસ્યા નથી હું ક્યારેય સમસ્યા નથી જો સમસ્યાઓ હોય તો હું તેને સંભાળી લઈશ પરંતુ હું ક્યારેય સમસ્યા નથી આ તમારી સાથે થવું જ જોઈએ કૃપા કરીને તમારી જાતને આવા બનાવો કે તમે ક્યારેય સમસ્યા ન હોવ તમે હમેશા ઉકેલનો ભાગ હો ક્યારે સમસ્યાનો ભાગ નહીં હમણાં આપણે દેશમાં એક ચોક્કસ વલણ વિકસિત કર્યું છે ઘણા બધા લોકો દરેક ઉકેલ માટે તેઓ સમસ્યા શોધી લે છે દરેક ઉકેલ માટે તેમને એક સમસ્યા મળી જાય છે અમુક લોકો છે જે સમસ્યાઓ માટે કામ કરી રહ્યા છે અને અમુક લોકો છે જે ઉકેલો માટે કામ કરી રહ્યા છે યુવાઓએ ઉભા થવું જોઈએ અને સમાધાન બનવું જોઈએ આવનારી પેઢીઓ અને તમારા પોતાના જીવનને ખીલવવા માટે કારણ કે કોઈના જીવનની સૌથી મોટી પરિપૂર્ણતા એ છે કે તમે એવી રીતે કાર્ય કરી શકો જે તમે તમારા પોતાની જાત કરતા એ ઘણું મોટું હોય આવું થવું જ જોઈએ આ પ્રવૃત્તિની સૌથી વધુ પરિપૂર્ણતા છે કે જે કંઈ તમે કરવા સક્ષમ છો જે તમારા પોતાના કરતાં મોટી છે માત્ર ત્યારે જ તમે પ્રવૃત્તિમાં પરિપૂર્ણતા જોશો પ્રવૃત્તિ એ એ એક વસ્તુ છે 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 પરંતુ સૌથી અગત્યની બાબત કે કે તમે કેવા છો છો હમણાં બધા જ કહી રહ્યા તમારી આઈઆઈટી સમસ્યા તેથી હું તમને આઈઆઈસીમાં આમંત્રિત કરું છું ઈશા યોગા કેન્દ્ર ઘણા લોકો મારી પાસે આવે છે અને કહે છે સદગુરુ આ એવા લોકો છે જેઓ અહીંથી પાસ થઈ ગયા છે ઠીક છે સદગુરુ મારી સાસુ કંઈક તે કંઈક બીજી જ તમે જાણો છો ને બીજે ક્યાંકથી છે મને આ માણસ સાથે કેવી રીતે રહેવું તે ખબર જ નથી અને મારા પતિ છેવટે તેમનો જ તો પુત્ર છે મારી પત્ની અશક્ય મારા બોસ એ તો મનુષ્ય પણ નથી આવી રીતે ચાલતું જ રહે છે પછી હું તેમને કહું છું ચિંતા કરશો નહીં તમારા પતિ પત્ની સાસુ બોસ કોઈ અહીં આવશે નહીં તમે સુરક્ષિત છો જેમ કે આઈઆઈટી વાયસી પણ સારી રીતે સુરક્ષિત છે કોઈ અહીં આવશે નહીં ફક્ત તમે આવો અને રહો હું તમને રહેવા માટે એક સરસ જગ્યા આપીશ સારું ભોજન આપીશ તમારે કાંઈ કરવાની જરૂર નથી ફક્ત આનંદિત રહો બસ હેરાન કરવા વાળા કોઈ નહીં હોય ફક્ત આનંદિત રહો ચોવીસ કલાક તમે તેમને એક રૂમમાં છોડી દો તેઓએ કેટલી અલગ અલગ રીતે પોતાને મરોડશે એ જોવું જોઈએ જ્યારે તમે એકલા હો ત્યારે જો તમે દયનીય હો તો તમે દેખીતી રીતે ખરાબ કંપનીમાં છો છે કે નહીં તેથી બધા યુવા લોકોએ પોતાની સાથે આ કરવું જોઈએ ઓછામાં ઓછા ત્રણ દિવસ એક અઠવાડિયું હું તમને એ માટે વાતાવરણ આપીશ નહીં તો તમે હિમાલયમાં જઈ શકો છો પરંતુ ત્યાં કોઈ ખોરાક અને પુરવઠો નથી તમે જાણો છો કે તમારે તેની શોધમાં જવું પડશે હું તમને ભોજન દરેક વસ્તુ પ્રદાન કરીશ ફક્ત આવો થોડો સમય પસાર કરો કોઈ હેતુ સાથે નહીં બસ એમ જ જો તમે ત્રણ દિવસ એકલા બેસો કોઈ ટેલિવિઝન નહીં કોઈ પુસ્તક નહીં ટેક્સ્ટિંગ નહીં ફક્ત જાતે જ ચાલો જોઈએ કે શું થાય છે તમે કોણ છો તેનો સ્વભાવ તમારે જાણવો જ જોઈએ તમે પોતાને ધોકો ના આપો નહીતર એક દિવસ તમે કશાકમાં ફાટી નીકળશો તમને ખબર હોવી જોઈએ જે ગાણપણનું સ્તર તમે સહન કરી રહ્યા છો જ્યારે હું ગાણપણ કહું છું જો તમારું મગજ તમારા નિયંત્રણની બહાર હોય તો તેને વ્યાખ્યામાં ગાણપણ કહેવામાં આવે છે હેલો જો તમારું મન તમારી સૂચનાઓ ના લે તે નિયંત્રણ બહાર છે શું એને ગાણપણ કહેવાય છે જરા પ્રયાસ કરો ફક્ત આજે આ પ્રસંગ પછી ફક્ત તમારા રૂમમાં શાંતિથી બેસો તમારું મગજ શું કરે છે તે જુઓ તમે નક્કી કરો કોઈને ન કહો તમે જાતે નક્કી કરો કે જે ગાણપણમાંથી તમે પસાર થઈ રહ્યા છો તેનું સ્તર શું છે આ સાથે જે વિશ્વમાં તમે કામ કરો છો તો તમે શું બનાવશો તમે ફક્ત તે જ બનાવશો જે તમે છો છે કે નહીં તમે જે છો તેના સિવાય તમે કંઈ કરી શકતા નથી તમે જે છો તેવું જ તમારી આસપાસની દુનિયા સાથે થશે તમે દુનિયામાં પગ મૂકતા પહેલા શું તે મહત્વનું નથી કે ઓછામાં ઓછું તમે આટલા સજ્જ હો કે તમે સમસ્યા ન રહો જો કોઈ સમસ્યાને મળો અને તેની સાથે લગ્ન કરો તો જોવો પરંતુ તમે સમસ્યા નથી શું તમે તમારા માટે યુવાનો તરીકે તમે ક્યારેય સમસ્યા ન હો તેવું કરી શકો છો હમ તમે તમારા જીવનમાં સમસ્યા નથી અન્ય મુદ્દાઓ જો આવે તો અમે તેની સાથે અમારી શ્રેષ્ઠ ક્ષમતાથી સંભાળી લઈશું પરંતુ આ કોઈ સમસ્યા ન હોવી જોઈએ આ સરળતાથી કરી શકાય છે ખૂબ જ સરળ પ્રક્રિયાઓ જો તમે દિવસમાં વીસ ત્રીસ મિનિટમાં રોકાણ કરો તો તમે આ સંભાવનાને જીવનમાં લાવી શકો છો તે ફક્ત એ જ છે કે તેને ચોક્કસ અભિગમની જરૂર છે કારણ કે જીવન સત્યત બાહ્ય તરફ રહે છે અંદરની તરફ વાળવા માટે તેને એક નિશ્ચિત સહાયની જરૂર હોય છે અને એ થાય એની માટે પરિસ્થિતિ બનાવવી પડશે અમે તમારી સાથે કામ કરવા માટે એકદમ તૈયાર છીએ તે મારી ઈચ્છા અને મારો આશીર્વાદ છે કે આ દેશના દરેક યુવાનો સાથે આ થવું જ જોઈએ કારણ કે ભારતના લોકોએ ઘણું વેઠ્યું છે મને ખબર નથી કે તમે બધા કેટલા હદ સુધી ઉજાગર છો તમારામાંથી ઘણા લોકો સારા પરિવારોમાંથી આવે છે મેં મારા યુવાનીથી જ ગ્રામીણ સમાજોને ઘણા નજીકથી જોયા છે તે સારું નથી મારો વિશ્વાસ કરો તે સારું નથી જ ત્યાં સારી રુચિકર પરિસ્થિતિ નથી એ ખરાબ છે અત્યંત ખરાબ છે તે વિશ્વના મોટા ભાગોમાં ખૂબ જ ખરાબ છે જ્યાં આપણે રહીએ છીએ તેઓ કહે છે કે તેઓ વધુ સારી સ્થિતિમાં છે ઘણા ખરા રાજ્યો એવા છે હું બીમારોને જાણું છું તેઓ કેવા છે આપણે ફક્ત આવી રીતે જીવી ન શકીએ આપણે ફક્ત આ રીતે જીવવાનું ચાલુ ન રાખી શકીએ આપણી માનવતાને અલગ કરીને અને એવું વિચારીએ કે બધું સારું છે આ સમયે આપણી પાસે જીવંત માનવતા છે આપણું હૃદય દરેક વસ્તુ માટે ધબકે દરેકની પીડા અનુભવે છે અને અમે જે કરી શકીએ છીએ તે શ્રેષ્ઠ રીતે કરીશું આપણા જીવનમાં જો આપણે જે ન કરી શકીએ તે ન કરીએ તો કોઈ સમસ્યા નથી પરંતુ આપણે જે કરી શકીએ તે ન કરીએ તો એ વિનાશક જીવન છે એ મારી ઈચ્છા છે અને મારો આશીર્વાદ છે કે તમે એ આપત્તિ નો